बंधी जंजीर दुर्बल को ना सताई जाकी मोटी हार बिना जीव की खाल से लोहा भस्म हुई जाए लोहा दुख में सुमिरन सब करे सुख में करे न कोई जो सुख में सुमिरन करे तो दुख काहे को दुख काहे को माटी दिन आएगा मैं रोंदूंगी तो मैं रोंदूंगी तो। उर्मिला बेन गीत संगीत ना शौकीन हता। शी वॉज अ वेरी गुड सिंगर। मैत्री नो मानवो एमने खूब सुंदर रच्यो। અત્યારે જ હાલમાં 2022 એપ્રિલમાં તેઓ નેપાલ ગયા હતા, ઓનલી 7 લેડીઝ ટૂર, એન્ડ ઇટ વોઝ અ સુપર ફન। ત્યારે મને એમ લાગે છે કે ઉર્મિલાબેન એ 85 વર્ષના વયોવૃદ્ધ નહીં પણ એક યુવાન એટલે એક યુવતીની જેમ પૂરા પહાડ ઉપર સુધી પોતે ચડ્યા, જાતે ચડ્યા, ખૂબ જ એન્જોય કર્યું। એમના વેવાઈ અને વેવાણ એટલે કે આશાબેન અને અમૃતલાલભાઈ શાહ, લતાબેન અને શ્રીકાંતભાઈ આશર, આ વેવાઈ અને વેવાણની સાથે હંમેશા મિત્રતાનો સંબંધ, ભાઈ બંધીનો સંબંધ। હોળીનો તહેવાર આવે ને એટલે અજયભાઈના અને અંજુબેનના મિત્રો ફ્રેન્ડ્સ બધા જ ઘરે હોળી રમવા આવે। સૌથી વધારે જો કોઈ એક્સાઇટેડ હોય તો એ ઉર્મિલાબેન હોય, પોતાના હાથે ભજીયા બનાવવાના, બધી નિતનવી વાનગીઓ તૈયાર કરાવવાની, અને એટલું તો યાદ રાખવાનું જ કે બધાને ભાંગ ખવડાવવાની ને પીવડાવવાની, અને પછી જે ધમાલ થાય એમાં પોતે સૌથી વધારે એ એક એક પળને માણે। કદાચ એટલા માટે જ અજયભાઈ ખૂબ ગર્વથી કહી શકે કે મારા ભાઈ તુલ્ય મિત્ર એટલે ડૉક્ટર ભાવેશ, જે બહુ મોટા કાર્ડિયોલોજિસ્ટ છે। મારા મમ્મી કે પપ્પા એટલે કે ઉર્મિલાબેન કે પ્રતાપભાઈની માંદગી દરમિયાન એ અમારી સાથે ખડે પગે ઊભા રહ્યા। સંક્ષિપ્તમાં જો મારે કંઈ વાત કરવી હોય ને ઉર્મિલાબેન માટે તો એટલું જ કહેવું રહ્યું કે ઉર્મિલાબેન એ સૂરજની જેમ તેજસ્વી હતા, પણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં અંધકાર દેખાયો ને ત્યાં એક આશાનો દીપક બની અનેકાનેક લોકોના મસીહા પણ એ બની ગયા। બને સહારા બે સહારોં કે લીએ, બને કિનારા ભ્રમિત નાવો કે લીએ, જો જીએ અપને લીએ તો ક્યા જીએ, જી સકે તો જીએ હજારોં કે લીએ, જી સકે તો જીએ હજારોં કે લીએ।
मधुबन खुशबू देता है, सागर सावन देता है, मधुबन खुशबू देता है। मधुबन खुशबू देता।